મૂળી તાલુકાના સરલા ગઢડા ગામે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણાએ પ્રવાસ કરી જનજાગૃતિ અભિયાન અને ખેડૂતોના પ્રશ્ને સમજ આપી. સરલા જિલ્લા પંચાયત સીટના પ્રભારી તરીકે આજે પ્રવાસમાં હતા ત્યારે સરલા ગામે વિશાળ સભામાં હાજરી આપી. પટેલ સમાજના અગ્રણી અને જીડીયુના સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાન અને 2012માં વઢવાણ વિધાનસભાના ઉમેદવાર એવા ગણપતભાઈ પટેલે કોંગ્રેસનો કેસ પહેર્યો હતો અને તેમની સાથે અસંખ્ય કાર્યકરો પણ જોડાયા હતા. ઠાકોર સમાજના યુવાન આગેવાન નીતિનભાઈ સુરંગસંગભાઈ અને કરડિયા રાજપૂત સમાજના ગગજીભાઈ સોલંકી તેમના કાર્યકરો સાથે ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં 300 કાર્યકરો જોડાયા હતા. મૂળી તાલુકામાં રાજકીય ચકચાર ફેલાઈ ગઈ છે. જોડાયેલા આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતોની લડત જે દિલ્હી આંદોલન ચાલી રહ્યું છે તેને અમે ટેકો જાહેર કરીએ છીએ. જ્યાં સુધી કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી લડત અમારી ચાલુ રહેશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જવલત વિજય અપાવીશું તેમ તેમણે જણાવ્યું હતું. ભાજપનો સાથી પક્ષ જીડીયુ અને ભાજપના આગેવાનો આજે કોંગ્રેસનો હાથ થામતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ તકે કલ્પનાબેન મકવાણા એ તમામને આવકારીને સ્વાગત કર્યું હતું. સાથે તાલુકા પંચાયતના સભ્ય જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય મધુબેન પટેલ, કિસાન કોંગ્રેસ પ્રમુખ આર કે કરપડા, સરલા સરપંચ લતાબેન પટેલ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મૂળ તાલુકાના ગામમાં રાજકીય ભૂકંપ. આગેવાનો કોંગ્રેસમાં જોડાયા.